चलो। हेलो फ्रेंड्स, हेलो फ्रेंड्स, तो आपने जूम पर चालू कर दीधुं, घणा मित्रों एनी अंदर जोड़ाई शक्या नहोता, तेथी आजे आ तमने यूट्यूब चेनल पर भणावानुं आपणे आजथी शुरू करवा जई रह्या छीए। धोरण 9ना विद्यार्थीओ जेनो पहेलो पाठ छे चीतास टीयर्स, चीताना आंसू। तो मित्रों जोईए के चीताना आंसू घणा बधा लोबा समय पहेला एक जंगलनी अंदर एक आदिवासी शिकारी एक वृक्ष नीचे बैठो हतो अने बैठो बैठो ये जोई रह्यो हतो के थोड़ा हरण એ ઘાસના મેદાનમાં ચરી રહ્યા હતા। એથી એને થયું કે હરણ કેટલા સુંદર હોય છે, પણ એનો શિકાર કરવો હોય તો બહુ જ લાંબો સમય સુધી દોડવું પડે, અને તેથી એને એની પાછળ, કારણ કે આ એટલો બધો આળસુ હતો કે શિકાર કરવા માટે પણ દોડવા જવા તૈયાર હતો નહીં। તેથી એને આ વિચાર પડતો મૂક્યો, પણ એટલામાં એની નજર એક ફિમેલ ચિત્તા, જેને માદા ચિત્તા કહેવાય, એક માદા ચિત્તા એક ઝાડીની પાછળ પાછળ આગળ વધતી હતી, અને એ જે પેલું હરણનું ટોળું ચડતું હતું એમાંથી એક હરણ ઉપર લુપાતી છુપાતી જઈ અને હુમલો કર્યો, અને એ હરણનો એને શિકાર કર્યો, અને એને બંને બચ્ચાને એ વિસળ વગાડી બંને બચ્ચા આવ્યા, અને માતા અને બંને બચ્ચાએ ભેગા થઈ અને જે બેલી શિકાર કર્યો હતો એની મજા માણી। આ દ્રશ્ય કોણે જોયું? આપેલા આદિવાસી શિકારી એવા ઈદી, શું નામ હતું એનું? ઈદી હતું। એ ઈદીએ આ બધું જોયું તો એને એમ થયું કે આ બચ્ચાની ઈચ્છા થઈ, એને કા બચ્ચા કેટલા બધા નસીબદાર કહેવાય કે એને વગર શ્રમ કરે આ ખોરાક મેળવ્યો, તો મારે પણ વગર શ્રમ કરે ખોરાક મેળવવો હોય। તો એ તરત તેના મગજમાં એક વિચાર ચમક્યો કે હું પણ આ બે બચ્ચામાંથી એક બચ્ચાનો, બરાબર ને, પકડી લઉં અને એને એવી તાલીમ આપું કે જા મને ભૂખ લાગી છે, જઈને તું મારા માટે શિકાર લઈ આવ, તો એ શિકાર માટે હું તાલીમ આપું જેથી મને કમ્ફર્ટેબલ લાઈફ જીવી શકાય અને બિલકુલ શ્રમ કર્યા વગર મને પણ શિકાર મળી જાય। અને એને તો આ વિચાર, કારણ કે જાણતો હતો પરીક્ષામાં પૂછાય છે કે ચિત્તો કોઈ દિવસ માણસ ઉપર આક્રમણ કરતો નથી, સિવાય માણસ એને પરેશાન કરે તો જ, બાકી એની એ ખાસિયત છે કે ચિત્તો માણસ ઉપર કોઈ દિવસ અટેક કરતો નથી। અને ખરેખર એવું જ થયું મિત્રો કે એને બીજા દિવસે એ જાળી અને ભાડો લઈને આવ્યો અને છુપાઈને જોવા લાગ્યો માતા ચિત્તા અને એ બચ્ચા ત્યાં રમતો હતો। થોડાક સમય પછી માતા ચિત્તા હતી કે જે સરોવર તરફ પાણી પીવા ગઈ અને પોતાના બચ્ચાને જાળી પાછળ સંતાડી દીધા, બસ આને આટલી તકનો લાભ તો મેળવવો જ હતો। એ તરત એને જોયું કે હવે માતા ચિત્તા એમની પાસે નથી, તેથી એ તરત જ જાળી અને ભાડો લઈ અને દોડતો દોડતો આ જે બચ્ચા હતા તે બચ્ચા પાસે આવ્યો। આ બચ્ચા એટલા બધા નાના હતા કે દોડી શકતા નહોતા, આ બચ્ચાએ એને જોડ્યો અને દોડવાનો પ્રયત્ન કર્યો, એવી એને ઝાડ ફેંકી દીધી અને એક બચ્ચાની જગ્યાએ કેટલા બચ્ચા એની જાળીમાં આવી ગયા, બે બચ્ચા આવી ગયા। તેથી એ બચ્ચાને તે જાળીમાં ફસાવી અને ખેંચીને લઈ ગયો અને હવે ઘરે આવીને એને એક ટોપલી નીચે સંતાડી દીધા એની ઝૂંપડીની અંદર। જ્યારે તે આવ્યો
જ્યારે પેલી માતા કે જે જૈણા પાસે પાણી પીવા ગઈ હતી તે પાછી આવી અને એને જોયું કે બચ્ચા તો ક્યાં હતા નહીં. એ આમ તેમ શોધવા લાગી, આમ તેમ દોડી દોડી અને શોધવા લાગી તેના બચ્ચાને, પણ એના બચ્ચા એને ક્યાં દેખાયા નહીં. તરત જ એને રડવાનું શરૂ કરી દીધું. એટલું બધું રડી 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 બીજા દિવસ સાંજ સુધી એટલું બધું રડી કે તે કબીલાની અંદર એક સંજ્ઞો કરી અને સરદાર રહેતો હતો એ પ્રાણીઓની અવાજને ઓળખી શકતો હતો. એને તરત જ ખબર પડી નક્કી આજે કંઈક એવું જંગલમાં બન્યું છે જેના કારણે કોઈ પ્રાણી એટલું આ આકડી રહ્યું છે, ખતરનાક રીતે રડી રહ્યું છે. તરત જ એને ખબર પડી ગઈ કે આપણા કબીલાની અંદર આ ઈદી જ હોવો જોઈએ કે જેને આવું એ નકામું કાર્ય કર્યું હોવું જોઈએ. કારણ કે એમના કબીલામાં એક નિયમ હતો કે કોઈ પણ આદિવાસી શિકારી જે પોતાના બળ ઉપર એ શિકાર કરતો, એ શિકારી કોઈ દિવસ કોઈ પ્રાણીની ચોરી કરતો નહોતો. અને એવું જ બન્યું, ખરેખર એ શિકારીએ એ ઈદી હતો, એ ઈદીના ઘરે ગયા અને ટોપલા નીચેથી બંને એવા જે ચિત્તાના બચ્ચા હતા એ બચ્ચાને એને ખભા ઉપર મૂક્યા અને પેલું માતા હતી એ માતાને એ બંને બચ્ચા સોંપી દીધા. પણ એ સંઘોએ જોયું કે લાંબો સમય સુધી રડવાથી તે માતા ચિત્તા હતી એ માતા ચિત્તાને જે ગાલ ઉપર હતા એ કાળા કલરના ડોટ્સ પડી ગયા હતા, બરાબર ને, કાળા કલરની એવી લાઈન બની ગઈ હતી. કે તમે મિત્રો આપણા ચોપડીમાં જે ફોટો આપેલો છે એમાં પણ તમે જોઈ શકશો. હવે માતા ચિત્તા તો તરત જ પરિસરનો આવ્યો અને એને કબીલો ભેગો કર્યો અને બધા કબીલાની મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ આદિવાસી શિકારીને હંમેશ માટે ગામમાંથી કાઢી મૂકવામાં આવે. એટલે મિત્રો હંમેશા જેવી દોલત એવી બરકત, આની દોલત ખરાબ હતી એનું પરિણામ એને મળ્યું. તો આપણે અહીંયા વાર્તા સમજ્યા. તો મિત્રો ચિત્તા વિશેની પછી માહિતી આપી છે કે ચિત્તો હોય છે, એ ચિત્તો કેટલા એનું વજન કેટલા ગ્રામ હોય છે, કેટલા સેન્ટીમીટર એની ઊંચાઈ હોય છે, 100 સેન્ટીમીટર. એનું વજન કેટલું હોય છે મિત્રો? 65 કિલો. એના જન્મ વખતે બાળકનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ. એની કેટલા વર્ષે એ મેચ્યોર બની જાય છે, યુવાન બની જાય છે? ફક્ત 2 વર્ષે. એની ઓળખ છે ચિત્તો અને દીપડો એક સરખા લાગે છે. તો ચિત્તો અને દીપડામાં શું ફરક હોય છે? તો ચિત્તાની અંદર જે કાળા કલરના જે ડોટ્સ હોય છે એ લાઇટર બોડી, એની શરીરનો રંગ એવો હોય છે, કાચો હોય છે. જ્યારે દીપડાના જે કાળા કલરના ડોટ્સ હોય છે એની મોટા મોટા ઝુંખા હોય છે અને એ ડોટ્સ વધારે કાળા હોય છે, બ્લેક કલરના. એનો વસવાટ ક્યારે કરે છે? મોટાભાગે ખુલ્લા મેદાનમાં જ આ ચિત્તો એ રહેતો હોય છે. તાજેતરમાં માત્ર અત્યારે આફ્રિકાની અંદર જ આ ચિત્તા જોવા મળે છે. આપણા ભારતમાં પણ એક ચિત્તો હતો, એ ચિત્તો 1950માં એક શિકારીએ એનો શિકાર કરી દીધો હતો. અમનો ખોરાક તો આ દુનિયાનું વિશ્વભર સૌથી ઝડપીમાં ઝડપી પ્રાણી માનવામાં આવે છે અને એની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. એટલે તમે જોજો મોટાભાગે મોસ્ટલી મિત્રો એ બાઇકની એડવર્ટાઇઝની અંદર ચિત્તાનું ચિત્ર બતાવવામાં આવતું હોય છે. અને પરંતુ તેની આ જે દોડવાની સ્પીડ છે, ગતિ છે, એ માત્ર ટૂંકા અંતર માટે જ હોય છે. લાંબા અંતરે એ દોડી શકતો નથી. આટલો બધો મજબૂત હોવા જોતા પણ તે પોતાના શિકારને એ સાચવી શકતો નથી અને તેના કારણે તે પોતાના બચ્ચાને પણ ગુમાવતો હોય છે.
અને એકલવાય પ્રાણી તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તે હંમેશા ટોળામાં જ રહેતું હોય છે. ખ્યાલ તે ટોળામાં રહેવું એને પસંદ હોતું નથી. પણ ચિત્તાના અને જ્યારે બચ્ચું એ મેચ્યોર થઈ જાય ત્યારે તે કુટુંબથી એ અલગ પડી જતો હોય છે. અને મધ્યમ કદના એવા સસલા અને વરમ એનો મુખ્ય શિકાર હોય છે. અને તે બેથી ચાર બચ્ચાને એ જન્મ આપી શકે છે. અને એની રૂવાટી એ રૂપેરી કલરની એવી મુલાયમ એની રૂવાટી હોય છે. અને પક્ષીની જેમ એ પણ વિશાળ મારી અને એ અવાજ કરતું હોય છે. તો મિત્રો, એ આપણો વિષય આપણે જોયું. હવે આવતીકાલથી આપણે આ પાઠ શરૂ કરીશું. તો આવતીકાલથી ચોપડી લઈ બેસજો અને આપણે પાઠ જોઈશું ચિત્તા સ્ટીયર્સ ટ્રાન્સલેશન સાથે. તો મિત્રો, આવતીકાલે મળીએ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે નિયમિત રીતે વિડીયો જોતા રહેજો. બાય.